नमस्कार विद्यार्थी मित्रों, आगळना लेक्चर में आपणे हिसाबी पद्धतिना लक्षणों पूरा कर्या। आगळना बे लेक्चर में हवेना लेक्चर में आपणे जोवानुं छे हिसाबी पद्धतिना हेतुओ। हेतुओ एनो मतलब, हेतुओ जे शब्द छे एनो मतलब शुं छे? तो कि मानो के कोई कंपनी छे, ई कोई कंपनीनो हेतु शुं, उद्देश शुं, शा माटे ई स्थापवामां आवी छे? तो कि नफो कमावाना हेतुथी, एटले के कंईक एने मेळववुं छे। शुं मेळववुं छे? तो कि नफो। तो ये हेतुओ शब्द छे ये आपणे कही सकाय। तो हिसाबी पद्धतिना पण अमुक हेतुओ छे। तो सौ प्रथम हेतु शुं छे? तो के कायमी नोंध। कायमी नोंध, बराबर। तो हिसाबी पद्धतिनी अंदर आपणे घणा बधा प्रकारना व्यवहारो थाय छे। तो आवा जे व्यवहारो छे, ए आवा जे व्यवहारो छे एने आपणे लेखित स्वरूपमां नोंधवामां आवे छे। सौ प्रथम समयमां, एटले के જ્યારે કોમ્પ્યુટરનો યુગ નહોતો, ટેકનોલોજીનો યુગ નહોતો, ત્યારે એ સમયમાં, બરાબર, આવા જે હિસાબી પદ્ધતિના જે વ્યવહારો છે એ વ્યવહારો કોમ્પ્યુટરમાં નોંધવામાં નહોતા આવતા, બરાબર, એ ચોપડામાં નોંધવામાં આવતા હતા। મેં તમને જેમ કીધું એમ કે એ જે ચોપડો છે એ ચોપડાને શું કહેવાય? હિસાબી ચોપડો કહી શકાય। તો આવા જે વ્યવહારો છે એની નોંધ શરૂઆતના સમયમાં એ ચોપડામાં નોંધવામાં આવતા હતા, જેને આપણે કહીએ છીએ હિસાબી ચોપડો। પરંતુ પ્રવર્તમાન સમય, પ્રવર્તમાન સમય એટલે કે વર્તમાન સમય, વર્તમાન સમય એટલે કે હાલના સમયમાં, અત્યારે ટેકનોલોજીનો યુગ છે। ટેકનોલોજીનો યુગ એનો મતલબ એમ કે કોમ્પ્યુટરનો યુગ છે, કોમ્પ્યુટરનો જમાનો છે, બરાબર। તો એ કોમ્પ્યુટરની અંદર ઘણા બધા સોફ્ટવેર, બરાબર, નામાના એટલે કે જે વ્યવહારો છે એને નોંધવા માટેના ઘણા બધા સોફ્ટવેર બજારમાં ઉપલબ્ધ છે। તો એ જે સોફ્ટવેર છે એ સોફ્ટવેરની મદદથી જે આપણે કંપનીને જે વ્યવહારો થાય છે, હિસાબી વ્યવહારો થાય છે, એ વ્યવહારોને આપણે કાયમ માટે એને આપણો એને આપણે સંગ્રહ કરી રાખીએ છીએ, સંગ્રહ કરી શકીએ છીએ, અથવા તો કાયમી ધોરણે આપણે એને રાખીએ છીએ। તો હિસાબી પદ્ધતિનો સૌ પ્રથમ હેતુ છે કાયમી નોંધ, બરાબર। ત્યાર પછી બીજો મુદ્દો છે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવાનો, બરાબર। હિસાબી પદ્ધતિનો એક હેતુ પેલો કાયમી નોંધ, ત્યારબાદ બીજો મુદ્દો છે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવાનો, બરાબર। તો હિસાબી અસર એનો મતલબ શું? તો એ હું તમને સમજાવું। અસર એટલે કે હિસાબી અસર એટલે શું? દાખલા તરીકે કોઈ પણ એક વ્યવહાર છે, બરાબર, એ વ્યવહારની અંદર નફો થાય છે। હું તમને એમ કહું કે 1 લાખ રૂપિયાનો માલસામાન, 1 લાખ રૂપિયાનો માલસામાન 1,20,000 રૂપિયામાં વેચ્યો, તો 1 લાખ રૂપિયા છે એ માલની મૂળ કિંમત કહેવાય, બરાબર। ત્યાર પછી 1,20,000માં વેચું છું એ માલની વેચાણ કિંમત છે, અને ત્યાર પછી તમને જે પરિણામ મળે છે એટલે કે 20,000 રૂપિયા, એને આપણે શું કહીએ છીએ? નફો, બરાબર। તો આ જે નફો છે એની અસર આપણે જાણવી છે, બરાબર। એ અસર આપણે કઈ રીતના જાણવાની છે? તો કે હિસાબી પદ્ધતિ ઉપરથી ખબર પડે કે આ જે નફો છે 20,000, એ 20,000 રૂપિયાની અસર કઈ રીતના ક્યાં આપવી, બરાબર। તો મેં તમને જે આ દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે મેં તમને આ ઉદાહરણ આપ્યું, બરાબર, એ સારી રીતે તમે સમજશો। તો હવે જે આ બીજો મુદ્દો છે એની અંદર વધારે આપણે જો જઈએ તો ધંધાની અંદર ઘણા બધા પ્રકારના વ્યવહારો થાય છે, બરાબર। એ બધા જ પ્રકારના વ્યવહારો છે એ નફો પણ હોય, નફો ન પણ હોય, બરાબર। તો એ નફો જાણી શકાય છે, નફા ઉપરથી શબ્દ એક આવે છે નફાકારકતા, નફાકારકતા। આ જે શબ્દ છે નફાકારકતા, એ નફા ઉપરથી આપણે જાણી શકાય છે, બરાબર। નફાકારકતા એટલે શું? નફાકારકતા એટલે શું? તો કે કંપનીની નફો કમાવાની ક્ષમતા, નફો કમાવાની શક્તિ કંપનીમાં કેટલી છે અને કેટલી નહીં, બરાબર, એ નફાકારકતા દ્વારા જાણી શકાય, બરાબર। આ જે નફાકારકતા છે, જો કંપનીનો નફો સારો, હું તમને એક ઉદાહરણ આપું કે જો કંપનીનો નફો માનો કે અહીંયા 20,000 છે, પછી 40,000 મળે, પછી 60,000 મળે, 1 લાખ રૂપિયા મળે, 2 લાખ રૂપિયા મળે, તો એનો મતલબ એમ થાય કે કંપનીની નફાકારકતા સારી છે, બરાબર। એટલે કે કંપનીનો નફો
वर्ष वर्ष पची वर्ष अथवा तो एक महीना पची बराबर अथवा तो कोई पण समय पची समयगाळा पची दर वर्षे वधतो जाय छे बराबर। तो एनो मतलब एम के कंपनीनी नफाकारकता सारी छे अने नफाकारकता जे शब्द छे एनी सीधी असर कंपनीनी आर्थिक स्थिति ऊपर पड़े छे। आर्थिक स्थिति शुं छे ए हुं तमने कहू छुं हमणा बराबर। जे नफाकारकता छे एनी सीधी असर क्यां पड़े तो के आर्थिक स्थिति। आर्थिक स्थिति ने टूंकमां केवुं होय तो कही शकाय एटले के नाणाकीय परिस्थिति बराबर। नाणाकीय परिस्थिति विद्यार्थी मित्रों आपणे हिसाबी पत्तीना हेतुओ एनी अंदर पेलू कायमी नोंध बीजू दरेक व्यवहारनी हिसाबी असर जाणवा माटे एना आपणे उदाहरण द्वारा आपणे एनी समज मेळवी त्यार पछी नफो अहींया मळ्यो तो नफा ઉપરથી શબ્દ આવે છે નફાકારકતા। નફાકારકતા એટલે મેં તમને કીધું કે કોઈ પણ જે કંપની છે એ કંપનીની નફો કમાવાની શક્તિ ક્ષમતા કેટલી છે અને કેટલી નહીં બરાબર એ જાણી શકાય છે બરાબર વ્યવહારની હિસાબી અસર આપ્યા પછી। ત્યાર પછી તો કે નફાકારકતા ઉપરથી શું જાણી શકાય તો કે આર્થિક સ્થિતિ। આર્થિક સ્થિતિ એટલે શું તો કે કંપનીની નાણાકીય રીતે સદ્ધર કેટલી છે અને કેટલી નહીં। કંપની નાણાકીય રીતે સદ્ધર કેટલી છે અને કેટલી નહીં તો આપણે એને કહેવાય આર્થિક પરિસ્થિતિ અથવા તો આર્થિક સ્થિતિ। ત્યાર પછી ચોથો મુદ્દો આવે છે સોરી ત્રીજો મુદ્દો આવે છે। ત્રીજા મુદ્દાની અંદર આપણે જોશું કે જે હિસાબી પદ્ધતિ છે એને અસર કરતા પરિબળો પરિબળોની જાણકારી। તો હિસાબી પદ્ધતિની અંદર કયા કયા પરિબળો અસર કરે છે એ આપણે જોવાનું છે। તો હું તમને એમ કહું કે કોઈ પણ ધંધો છે એ ધંધો નફો કમાવાના હેતુથી સ્થાપવામાં આવે છે બરાબર। તો એ ધંધો નફો કમાવાના હેતુથી સ્થાપવામાં આવે તો એ ધંધાની નફાકારકતા પણ જાણી શકાય બરાબર। તો આ જે નફો છે એટલે કે નફાકારકતા છે એને કયા કયા પરિબળો અસર કરે છે એટલે કે દાખલા તરીકે હું એમ કહું તો કે ખર્ચા છે એ ધંધાને અસર કરશે ધંધાના નફાને અસર કરશે બરાબર। તો ખર્ચા છે એ ધંધાના જે નફો છે એને અસર કરે છે। તો ખર્ચાની અંદર કેવા કેવા પ્રકારના ખર્ચા થાય એ આપણે હવે પછીના પ્રકરણમાં અથવા તો આપણે આ જે એના પછીનું ચેપ્ટર છે બરાબર એની અંદર આપણે શીખવાનું છે ખર્ચાના પ્રકારો બરાબર। તો જે જે અસર કરતા પરિબળો છે હિસાબી પદ્ધતિને અસર કરતા પરિબળો એની જાણકારી મેળવવી ખૂબ જ અગત્યની છે એટલે કે એની અંદર ખર્ચા પછી આવકો આવે બરાબર કેવા કેવા પ્રકારની આવકો છે આવા બધા જ પરિબળો છે બરાબર એ નફાને અસર કરે છે અને ધંધાની અંદર નફો કમાવી શકાય છે। ત્યાર પછીનો મુદ્દો છે ચોથો કરવેરાની જવાબદારી। કરવેરાની જવાબદારી નક્કી કરવી અથવા તો કરવા હિસાબી પદ્ધતિનો બીજો એક પણ ઉદ્દેશ છે તો કે કરવેરાની જવાબદારી નક્કી કરવી। કરવેરા એટલે કે ટેક્સ જેનું ઇંગ્લિશ નામ છે બરાબર। અત્યારે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ વ્યક્તિ પોતે પોતાની આવક ઉપર કર ચૂકવે છે એટલે કે ટેક્સ ભરે છે। તો સામાન્ય રીતે હિસાબી પદ્ધતિની અંદર પણ કરવેરાની જવાબદારી નક્કી કરવી પડે છે જેથી કરીને કરવેરાનું પ્રમાણ કેટલું છે અથવા તો કરવેરા જે કર ભરનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિની આવક કેટલી છે અને કેટલી નહીં એ નક્કી થઈ જાય છે। તો જે હિસાબી પદ્ધતિ છે એ હિસાબી પદ્ધતિ તૈયાર કરવાનો મુખ્ય હેતુ હિસાબી પદ્ધતિનો મુખ્ય હેતુ કરવેરાની જવાબદારી નક્કી કરવાનો છે। ત્યાર પછી છે પાંચમું દેવાનું પ્રમાણ। દેવાનું પ્રમાણ જાણવા પાંચમો મુદ્દો દેવાનું પ્રમાણ જાણવા। સૌ પ્રથમ તો આપણે મગજમાં એ વિચાર કરવો પડે કે દેવું કોને કહેવાય કારણ કે તમારા માટે ખૂબ જ નવો શબ્દ છે। જેમ જેમ તમે આગળ ભણતા જશો તેમ તેમ તમને ખબર પડશે કે દેવું શું છે જવાબદારી શું છે મિલકત શું છે બરાબર આ બધાથી તમે પરિચિત થશો પણ એના માટે તમારી પાસે પાયો મજબૂત હોવો જોઈએ। તો સૌ પ્રથમ હું એમ કહું દેવું શું છે પછી એનું પ્રમાણ જાણી શકાય બરાબર। દાખલા તરીકે હું એમ કહું કે તમારે એ વ્યક્તિ પાસેથી મેં એ વ્યક્તિ પાસેથી 5,000 રૂપિયાની ખરીદી કરી તો અહીંયા ખરીદી છે ખરીદી એનો મતલબ એમ કે મારે 5,000 રૂપિયા ચૂકવવાના છે બરાબર। તો એ જે ચૂકવવાના છે એટલે કે ખરીદી છે એ શું કહેવાય તો કે દેવું
બરાબર, તો ખરીદી હું રોકડેથી પણ કરી શકું, ઉધાર પણ કરી શકું છું. બરાબર, જેમ આપણે જોયું કે રોકડેથી પણ વેચાણ કરી શકાય છે અને ઉધાર પણ વેચાણ કરી શકાય છે. બરાબર, તો આવા જે વ્યવહારો છે, અમુક વ્યવહારો છે એ દેવાને અસર કરતા હશે, એટલે કે દેવાને લગતા હશે. બરાબર, તો એનું જે પ્રમાણ છે એ પ્રમાણ આપણે જાણી શકાય છે. બરાબર, અહીંયા તમે ખરીદી કરી, બરાબર, અહીંયા નક્કી નથી કેવા પ્રકારની ખરીદી છે, ખરીદી રોકડ અને બિન રોકડ. બિન રોકડ એટલે કે ઉધાર, કોઈ પણ હોઈ શકે. બરાબર, રોકડ ખરીદી પ્લસ ઉધાર ખરીદી, એનો મતલબ એમ કે કુલ ખરીદી થાય. બરાબર, કુલ ખરીદી. બરાબર, જ્યાં સુધી આ ખરીદીના જે રૂપિયા છે એ રૂપિયાની ચૂકવણી કરવામાં ન આવે ત્યાં સુધી એને શું કહેવાય, દેવું. બરાબર, વિદ્યાર્થી બહેનો ખાસ સમજજો, ખરીદી એટલે શું, એટલે કે દેવાની અંદર શું આવે, તો કે કોઈ પણ જે માલસામાન છે એ માલસામાનની ખરીદી આવે. બરાબર, એ ખરીદી છે, ખરીદી એનો મતલબ એમ કે તમારે રૂપિયા ચૂકવવાના છે સામા પક્ષકારને, સામા પક્ષકાર પાસેથી નહીં, હું શબ્દ વાપરું છું, સામા પક્ષકારને રૂપિયા ચૂકવવાના છે, એનો મતલબ એમ કે તમે એની પાસેથી ખરીદી કરેલી છે. ખરીદી કરેલી છે એ ખરીદી રોકડ અથવા તો ઉધાર કોઈ પણ હોઈ શકે. બરાબર, તો આ ખરીદીના રૂપિયા, આ ખરીદીના નાણા જ્યાં સુધી ચૂકવવામાં ન આવે, એટલે કે તમે ચૂકવતા નથી ત્યાં સુધી એ તમારા માટે દેવું છે. સમજો વિદ્યાર્થી બેનો, ખાસ એ તમારા માટે દેવું છે. બરાબર, તો એ દેવું વર્ષની શરૂઆતમાં કેટલું છે, વર્ષ દરમિયાન કેટલું છે અને વર્ષના અંતે કેટલું છે. વર્ષની શરૂઆતમાં દેવું કેટલું હતું, વર્ષ દરમિયાન કેટલું દેવું કર્યું, એટલો એનો મતલબ એમ કે તમારે જરૂરિયાત હોવાથી તમે તમારા ધંધાની અંદર માલસામાનની ખરીદી કરેલી હશે. બરાબર, એટલા માટે મેં શબ્દ વાપર્યો વર્ષ દરમિયાન દેવું કેટલું છે ધંધાની અંદર. ત્યાર પછી વર્ષના અંતે કેટલું દેવું છે. શરૂઆતમાં માનો કે 5 લાખ છે, વર્ષ દરમિયાન 2 લાખની તમારે માલસામાન લીધો, એટલે હવે દેવું કેટલું થઈ ગયું, 7 લાખનું. તો આજે 7 લાખ રૂપિયા છે એ વર્ષના અંતે દેવાનું પ્રમાણ કહી શકાય. બરાબર, તો હજી હું રિપીટ કરું છું એકવાર કે દેવાનું પ્રમાણ કેવી રીતના જાણી શકાય, એના પહેલા તમારે દેવું શું છે એ તમને ખબર હોવી જોઈએ. બરાબર, તો વર્ષની શરૂઆતમાં કેટલું દેવું છે, વર્ષ દરમિયાન કેટલું દેવું છે અને વર્ષના અંતે, એટલે કે હિસાબી ચોપડામાં તમે જે નોંધ કરો છો, એટલે કે વર્ષના અંતે તમારી પાસે કેટલું દેવું છે, બરાબર, એ પ્રમાણ કહેવાય, એને દેવાનું પ્રમાણ કહેવાય. બરાબર, તો આજે તમારે જો જાણવું હોય તો એ કેના ઉપરથી જાણી શકાય, તો કે હિસાબી પદ્ધતિ ઉપરથી જાણી શકાય. એટલા માટે એનો મુખ્ય હેતુ એ છે દેવાનું પ્રમાણ જાણવાનો. બરાબર, ત્યાર પછી બીજો મુદ્દો આવે છે, ત્યાર પછી હિસાબી પદ્ધતિના હેતુની અંદર આપણે 5 મુદ્દા જોયા, ત્યાર પછી 6ઠો મુદ્દો છે લેણાનું પ્રમાણ જાણવા. તો 5મા મુદ્દાની અંદર એવું આવ્યું કે દેવાનું પ્રમાણ જાણવું છે. તો દેવાનું પ્રમાણ જાણવા માટે સૌ પ્રથમ દેવું શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, તો એની જેમ જ લેણું શું છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ. લેણું કોને કહેવાય, તો કે તમારે જેની પાસેથી લેવાના છે, એટલે કે એ તમારા શું કહેવાય, દેવાદાર. દાખલા તરીકે એ વ્યક્તિ છે, બી વ્યક્તિ છે, બરાબર, એ વ્યક્તિ દેવાદાર છે, બી વ્યક્તિ લેણદાર છે. બરાબર, જો બી વ્યક્તિ છે, બરાબર, એના માટે એ વ્યક્તિ શું છે, દેવાદાર. આ બી વ્યક્તિનો બીજો કોઈ પણ લેણદાર હશે એનું નામ છે સી. બરાબર, આપણે કોઈ પણ 3 વ્યક્તિ છે એ વ્યક્તિનું ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી આપી શકાય. એ વ્યક્તિ દેવાદાર છે, બી વ્યક્તિ લેણદાર છે, બરાબર, એકબીજાના. તો બી વ્યક્તિ છે, બરાબર, એ એ વ્યક્તિ પાસે માંગે છે, રૂપિયા માંગે છે. બરાબર, તો બી વ્યક્તિ માટે એ વ્યક્તિ શું કહેવાય, દેવાદાર. બી વ્યક્તિ એ વ્યક્તિ પાસેથી રૂપિયા માંગે છે, એનો મતલબ એમ કે એ વ્યક્તિ પાસેથી રૂપિયા લેવાના છે. તો બી વ્યક્તિ માટે
બી વ્યક્તિ માટે એ વ્યક્તિ લેણદાર સોરી દેવાદાર કહેવાય બરાબર તો બી વ્યક્તિ માટે લેણદાર કોણ છે તો કે અન્ય કોઈ વ્યક્તિ એટલે કે સી તો આ રીતના તમે ઉદાહરણ દ્વારા તમે દેવાદાર લેણદારનો તફાવત સમજી શકાય છે આની પહેલા પણ મેં તમને કીધું હતું એના માટે મેં તમને રિલાયન્સ કંપનીનું ઉદાહરણ આપેલું બરાબર તો આપણે શું જાણવું છે લેણાનું પ્રમાણ બરાબર અહીંયા બી વ્યક્તિ છે બી વ્યક્તિ એ પાસેથી રૂપિયા લેશે એનો મતલબ એમ કે લેણું છે બરાબર અથવા તો તમે કંપની પણ લખી શકો છો વ્યક્તિ કંપની એક વ્યક્તિ જ છે બરાબર એ કૃત્રિમ વ્યક્તિ છે કાયદા દ્વારા એ અસ્તિત્વમાં આવે છે બરાબર તો એ બી કંપની છે એ એ કંપની પાસેથી રૂપિયા માગે છે એનો મતલબ કે લેણું છે બરાબર તો જેમ દેવાની અંદર મેં તમને સમજાવ્યું વર્ષની શરૂઆતમાં દેવું કેટલું છે વર્ષ દરમિયાન દેવું કેટલું છે વર્ષના અંતે દેવું કેટલું છે બરાબર એમ લેણાની અંદર પણ આવે કે વર્ષની શરૂઆતમાં કેટલા લેવાના છે વર્ષ દરમિયાન માલ સામાન વેચો માલ વેચો એટલે રૂપિયા લેવાના થાય બરાબર આપવાના તો થાય નહીં બરાબર માલ તમે વેચો એટલે રૂપિયા લેવાના થાય બરાબર એ રૂપિયા લેવાના થાય એનો મતલબ એમ કે લેણું સિમ્પલ અને સરળ ભાષામાં કહીએ તો બરાબર તો રૂપિયા લેવાના થયા તો વર્ષની શરૂઆતમાં એ કેટલા રૂપિયા લેવાના છે વર્ષ દરમિયાન કેટલા રૂપિયા લેવાના થયા અને વર્ષના અંતે કેટલા રૂપિયા લેવાના થાય છે બરાબર તો હિસાબી પદ્ધતિ અનુસાર એ લેણાનું પ્રમાણ આપણે જાણી શકીએ છીએ ત્યાર પછીનો મુદ્દો છે સાતમો ત્યાર પછીનો સાતમો મુદ્દો આપણે એની અંદર છે કે ધંધાની નફા કારકતા માપવા હિસાબી પદ્ધતિનો એક બીજો અને મહત્વનો હેતુ ધંધાની નફાકારકતા માપવાનો છે આપણે છઠ્ઠા મુદ્દાની અંદર શું જોયું તો કે લેણાનું પ્રમાણ જાણવા લેણાનું પ્રમાણ એટલે કે તમે માલનું રિપીટ કરું છું જ્યાં સુધી માલનું વેચાણ થાય છે એટલે કે તમે માલનું વેચાણ કર્યું છે જ્યાં સુધી રૂપિયા ન મળે ત્યાં સુધી એ તમારા માટે લેણું છે શું છે લેણું તો આપણે હિસાબી પરિભાષામાં એને કહેવાય મળવાની બાકી આવક અથવા તો મળવાનું બાકી લેણું એ આપણે આગળ જોવાનું છે બરાબર તો હવે ત્યાર પછીને સાતમા મુદ્દાની અંદર ધંધાની નફાકારકતા જાણવા માટે બરાબર તો હિસાબી પદ્ધતિનો જે મહત્વનો ઉદ્દેશ ઉદ્દેશને બીજા શબ્દમાં કહેવું હોય તો કહી શકાય હેતુ બરાબર એનો હેતુ વર્ષ દરમિયાન જે બધા જે વ્યવહારો છે ધંધાકીય એકમની અંદર એ બધા વ્યવહારોની નોંધ થાય છે એ વ્યવહારો કાં તો નફાના હોઈ શકે કાં તો ખોટના હોઈ શકે મિલકતના હોઈ શકે દેવાના હોઈ શકે બરાબર આ બધા જ વ્યવહારોની નોંધ આપણે એ હિસાબી ચોપડામાં કરીએ છીએ બરાબર તો એ જે કંપની છે કોઈ પણ કંપની છે એ કંપનીને જે તે સમયગાળા દરમિયાન એનો મતલબ એમ કે દાખલા તરીકે ચાલુ વર્ષ છે એ 2020 છે બરાબર તો આ 2020ની શરૂઆત 2019માં થઈ હોય જો હવે હું તમને આપણે જે હિસાબી વર્ષ જે કોને કહેવાય હું તમને કહેવા સમજાવવા માંગુ છું બરાબર 2019-20 આપણે હિસાબી વર્ષ અને કેલેન્ડર વર્ષ બે અલગ અલગ છે બરાબર તો એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું તો 2019-20 આમ બોલાય છે આપણે નામાના નિયમ મુજબ બરાબર તો 1-4-2019 અને 31-3-2020 હવે હું તમને આ સમજાવું છું જે હિસાબી વર્ષ છે અને હિસાબી વર્ષ કહેવાય શબ્દ હું તમને બોલ્યો જે તે સમયગાળા દરમિયાન આ જે લીટી આવી અથવા તો આજે જે શબ્દ આવ્યો એના ઉપરથી મારે તમને આ સમજાવવાનું છે બરાબર તો 1-4-2019 થી 31-3-2020 એટલે કે હિસાબી વર્ષ કહેવાય બરાબર 1-1-2019 થી 31-12-2019 યસ 1-1-2019 થી 31-12-2019 બરાબર એટલે કે હવે આને હું એમ પણ લખી શકું કે 1-1-2020 લખી શકાય બરાબર તો આને તમે કેલેન્ડર વર્ષ તરીકે તમે જાણી શકો છો બરાબર તો આપણે આ હિસાબી વર્ષ છે આને નાણાકીય વર્ષ તરીકે પણ લખી શકાય નાણાકીય વર્ષ બરાબર તો હિસાબી વર્ષ શું છે તો કે 1-4-2019
અહીંયા 19 છે તો 19 બરાબર 31-3-2020 સુધી એટલે કે એક વર્ષનો સમયગાળો બરાબર કોઈ પણ હિસાબો છે આપણે અત્યારના સમયમાં કોઈ પણ જે હિસાબો છે કોઈ પણ કંપની છે એ કોઈ પણ કંપની એક વર્ષના હિસાબો તૈયાર કરે છે એક વર્ષના હિસાબો તૈયાર કરે છે એનો મતલબ એમ કે વર્ષના અંતે એટલે કે 31-3-2020 ની પરિસ્થિતિએ જે હિસાબો તૈયાર કરે છે એને આપણે વાર્ષિક હિસાબો કહી શકાય બરાબર મેં તમને આની પેનલ લેક્ચરમાં કીધું હતું કે અહેવાલનો અર્થ એટલે વાર્ષિક હિસાબ બરાબર એ વાર્ષિક હિસાબો આ પરિસ્થિતિએ બનાવી શકાય છે એટલા માટે તો આ આપણે મેં તમને કીધું છે કે વર્ષની શરૂઆતમાં દેવું કેટલું છે વર્ષની શરૂઆતમાં લેણું કેટલું છે બરાબર વર્ષ દરમિયાન એટલે કે 1-4 થી 31-3 વચ્ચે એને વર્ષ દરમિયાન કહેવાય બરાબર ત્યાં દેવું કે લેણું કેટલું છે અને વર્ષના અંતે એટલે કે 31-3 બરાબર દેવું કે લેણું કેટલું છે તેનું પ્રમાણ જાણી શકાય છે તો ધંધાની નફાકારકતા છે એ હિસાબી વર્ષના જે તે સમયગાળા દરમિયાન જાણી શકાય છે બરાબર ધંધાની નફાકારકતા જે તે સમયગાળા દરમિયાન કેટલો નફો થયો છે કે કેટલું નુકસાન થયું છે હિસાબી વર્ષ છે આ હિસાબી વર્ષ 1-4 થી 31-3 બરાબર એ કોઈ પણ સમયગાળા દરમિયાન ધંધાનો નફો કે નુકસાન એ કેટલો છે અને કેટલો નહીં બરાબર તે અંગેનું માપન એ હિસાબી પદ્ધતિ ઉપરથી આપણે જાણી શકાય છે ત્યાર પછીનો મુદ્દો ચલો અત્યાર સુધી આપણે જોયું કે ધંધાની નફા સાતમો મુદ્દો ધંધાની નફાકારકતા જાણવા ત્યારબાદ હિસાબી પદ્ધતિનો મુખ્ય હેતુ એ પણ છે કે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા અહીંયા આર્થિક સ્થિતિ શબ્દ લખ્યો છે બરાબર એને બીજા શબ્દોમાં કેવું હોય તો કહી શકાય કંપનીની નાણાકીય પરિસ્થિતિ બરાબર કંપનીની નાણાકીય પરિસ્થિતિ જાણવા માટેનો મુખ્ય અને મહત્વનો એ હિસાબી પદ્ધતિનો ઉદ્દેશ અથવા તો હેતુ છે તો ધંધાની આર્થિક સદ્ધરતા અને તમે સદ્ધરતા પણ શબ્દ વાપરી શકો નાણાકીય સદ્ધરતા કંપની નાણાકીય રીતે સદ્ધર કેટલી છે આપણે એમ કહી કે કોઈ પણ એક ઘર લઈએ એનું ઉદાહરણ લઈએ તો કે એ ઘર છે આર્થિક રીતે સદ્ધર છે આપણે એમ સામાન્ય જનજીવનમાં આપણે એ શબ્દનો પ્રયોગ કરીએ છીએ બરાબર તો આપણે કંપનીના ઉદ્દેશથી આપણે સમજવાનું છે બરાબર તો એ કંપનીના ઉદ્દેશથી આપણે સમજીએ તો આર્થિક સ્થિતિ જાણવા કંપનીની આર્થિક સ્થિતિ જાણવા માટે શું કરવું બરાબર તો કંપની નાણાકીય રીતે સદ્ધર કેટલી છે એ કઈ રીતના જાણી શકાય તો કે નફો કેટલો છે ખર્ચા કેટલા છે જો ખર્ચા કરતા નફો વધુ હોય દર વર્ષે કંપની માનો કે 2015 થી તે અત્યાર સુધી કંપની સતત 5 વર્ષ સુધી એટલે કે 2015 થી 2020 સુધી નફો જ કરે છે બરાબર તો એનો મતલબ એવો કહી શકાય કે કંપની નાણાકીય રીતે સદ્ધર છે આ 5 વર્ષ ગાળા દરમિયાન કંપની નાણાકીય રીતે એટલે કે આર્થિક રીતે સદ્ધર છે બરાબર ત્યાર પછી કંપની બીજા 5 વર્ષમાં નુકસાન કરતી પણ હોય એવું જરૂરી નથી કે કંપની દર વર્ષે નફો જ કરે બરાબર કંપની જો વ્યવહાર જે કોઈ પણ નાણાકીય વ્યવહાર છે એ સારી રીતે ન કરે તો કંપની નુકસાન પણ ભોગવવું પડે કંપનીને બરાબર તો એ નુકસાન જાય બરાબર તો એ જે નુકસાન છે બરાબર એ કંપની માટે એ આર્થિક સ્થિતિ સારી નથી એવું કહી શકાય બરાબર તો આ ઉપરથી એટલે કે વ્યવહારો ઉપરથી જે નફો છે નફાકારકતા છે એના ઉપરથી બરાબર આપણે આર્થિક સ્થિતિ જાણી શકાય છે બીજા શબ્દોમાં કેવું હોય તો કહી શકાય કે આર્થિક પરિસ્થિતિ જાણવા માટે કંપનીની મિલકતો દેવા કેટલા છે અને કેટલા નહીં બરાબર એ આપણે હિસાબી પદ્ધતિ અનુસાર જે આપણે હિસાબો તૈયાર કરેલા હશે એના ઉપરથી આપણે જોવા મળે છે બરાબર હવે આના ઉપરથી એવું પણ જાણી શકાય શું તો કે કંપનીની મિલકતો દેવાના પ્રમાણમાં કેટલી છે બરાબર એટલે કે કંપનીની મિલકતો દેવા કરતા વધુ છે બરાબર કંપનીની મિલકતો દેવા કરતા વધુ છે જો અહીંયા તમે ગાણિતિક સંકેત છે આ બરાબર ગાણિતિક સંકેત કહેવાય આને જે આને કહેવાય ગ્રેટર ધેન બરાબર કંપનીની મિલકતો દેવા કરતા વધારે છે બરાબર તો એનો મતલબ એમ કે એ કંપનીની આર્થિક પરિસ્થિતિ સારી છે તેમ કહી શકાય બરાબર જો દેવું વધારે હોય તો કંપનીની
પરિસ્થિતિ સારી નથી, એટલે કે કંપની નાણાકીય રીતે સદ્ધર નથી. બરાબર, જો કંપનીની મિલકતો વધારે હોય દેવા કરતા તો કંપની આર્થિક રીતે સદ્ધર છે, કંપનીની આર્થિક સ્થિતિ સારી છે તેમ કહી શકાય. બરાબર, તો આ જે હિસાબી પત્તીનો જે ઉદ્દેશ છે આર્થિક સ્થિતિ જાણવા માટે એ આ રીતના આપણે સમજી શકાય. તેનો મુદ્દો છે નવમો મુદ્દો અને છેલ્લો મુદ્દો, ભૂલો અને છેતરપિંડી રોકવાનો. હિસાબોની અંદર ઘણીવાર હિસાબી ભૂલો થતી હોય છે, જેવી કે દાખલા તરીકે 5,000 નો વ્યવહાર હોય તો એ 5,000 ની જગ્યાએ 500 પણ લખાઈ જાય, આવું પણ બને. બરાબર, તો આવા પ્રકારની જે ભૂલો છે, દાખલા હું તમને મેં હમણાં કીધું કે 5,000 નો માલસામાન વેચ્યો, માલસામાન વેચ્યો, આજે 5,000 રૂપિયા છે, એ હિસાબી ચોપડામાં જ્યારે તમે નોંધ કરો છો એ વ્યવહારની, એ નોંધ કરતી વખતે 5,000ની જગ્યાએ તમારે 500 લખાઈ જાય, એટલે આ જે ભૂલ છે, હિસાબી ભૂલ છે, એ છેક સુધી તમને નડે આખા વર્ષ દરમિયાન, આખા વર્ષના અંતે. બરાબર, એટલે તમને ગોટાળો કેટલો નીકળે, 4,500નો ગોટાળો નીકળે. બરાબર, તો આવી જે હિસાબી ભૂલો ન થાય, બરાબર, હિસાબી પદ્ધતિ અનુસાર ક્રમબદ્ધ આયોજનબદ્ધ રીતે કામ થાય, બરાબર, એ હેતુ હિસાબી પદ્ધતિનો એ મુખ્ય હેતુ છે, ભૂલો અને છેતરપિંડી રોકવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે હિસાબી પદ્ધતિના હેતુઓ અને ઉદ્દેશો, એ આપણે પૂર્ણ કરીશું. હવે પછીનો જે લેક્ચર છે એ આપણે હિસાબી પદ્ધતિના ફાયદા લેવાના છે, એ આના પછીના લેક્ચરમાં જોશું. ધન્યવાદ.